મહારાષ્ટ્રની અંદર વિધાનસભામાં જે સ્પીકર છે રાહુલ નાર્વેકર, એમણે એવો ચુકાદો આપ્યો કે અસલી શિવસેના એકનાથ શિંદેની છે. નમસ્કાર દર્શક મિત્રો, મહારાષ્ટ્રની અંદર આખરે જે ધારણા હતી એવો ચુકાદો આવ્યો છે. પેલી ગુજરાતીમાં એક કહેવત છે કે જેની લાઠી એની ભેંસ, એટલે મહારાષ્ટ્રની અંદર વિધાનસભામાં જે સ્પીકર છે રાહુલ નાર્વેકર, એમણે એવો ચુકાદો આપ્યો કે અસલી શિવસેના એકનાથ શિંદેની છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે જે ચુકાદો આપ્યો એના વિશે તો તમારી સાથે વાત કરીશું, પરંતુ 20 જૂન 2022 એક ઘટનાક્રમ પણ યાદ કરી લઈએ જે કદાચ તમને બધાને ખબર પણ છે. તો 20 જૂન 2022 દિવસે એવું બનેલું કે મહારાષ્ટ્રના ઘણા બધા ધારાસભ્યો ડુમ્મસ રોડ પર આવેલી એક હોટલની અંદર સવારે 6 વાગે આવી ગયા હતા અને એ પછી હોબાળો મચી ગયો અને અહીંયા મીડિયાના લોકો પણ ત્યાં હોટલ પર પહોંચી ગયા અને ત્યારે ખબર પડી કે આ જે ધારાસભ્યો છે એ શિવસેના સામે બળવો કરીને અહીંયા આવી ગયા છે અને એમને હોટલમાં રાખવામાં આવ્યા છે અને એની જે લીડરશિપ હતી એ એકનાથ શિંદે કરી રહ્યા હતા. એ પછી ઘણા બધા દિવસો સુધી હોબાળો ચાલ્યો અને આખરે એકનાથ શિંદેએ ભાજપ સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી અને મહાવિકાસ આઘાડી જે કોંગ્રેસ NCP અને શિવસેના ભેગા મળીને બનાવેલી હતી એ સરકાર ઉથલી ગઈ. હવે આ સરકાર ઉથલી ગઈ અને શિવસેના સામે બળવો થયો એટલે ઉદ્ધવ ઠાકરેએ સુપ્રીમ કોર્ટની અંદર કેસ દાખલ કર્યો હતો કે ભાઈ આ અસલી શિવસેના અમારી છે અને આ બાબતે એમણે સુપ્રીમ કોર્ટની અંદર કેસ દાખલ કર્યો. એટલે સુપ્રીમ કોર્ટે પહેલાં એમ કીધું કે ભાઈ આ જે બાબત છે એ ચૂંટણી પંચ નક્કી કરે અને બીજું કે મહારાષ્ટ્ર વિધાનસભાના જે સ્પીકર છે એ આ બાબત નક્કી કરે, એટલે પહેલાં તમે એમની પાસે જઈને આવો એ પછી અમે નિર્ણય આપીશું. એટલે ચૂંટણી પંચે તો તરત નિર્ણય આપી દીધો કે અસલી શિવસેના એકનાથ શિંદેની છે અને એ પછી બીજો વારો હતો મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરને ચુકાદો આપવાનો. હવે આજે બુધવારે મોડી સાંજે મહારાષ્ટ્ર વિધાનસભામાં રાહુલ નાર્વેકરે ચુકાદો આપ્યો અને એમ કીધું કે અસલી શિવસેના જે છે એ એકનાથ શિંદેની જ છે અને એકનાથ શિંદેને હટાવવાનો અધિકાર ઉદ્ધવ ઠાકરે પાસે નથી અને ઉદ્ધવ ઠાકરે પણ પાર્ટીના નિયમો હેઠળ જ નેતા બન્યા હતા, એટલે અસલી શિવસેના એકનાથ શિંદે પાસે રહેશે. આ વાતનો ઉદ્ધવ ઠાકરે માટે મોટો ઝટકો છે. રાહુલ નાર્વેકરે એમ કીધું કે પાર્ટીનું બંધારણ શું કહે છે, નેતૃત્વ કોની પાસે છે, વિધાનસભામાં બહુમત કોની પાસે છે, આ બધી બાબતોને તપાસ્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે અને ચૂંટણી પંચના રેકોર્ડની અંદર શિંદે ગ્રુપ જ અસલી શિવસેના છે એવું કહેવામાં આવ્યું છે. હવે થોડાક દિવસ પહેલાંની વાત કરીએ કે રાહુલ નાર્વેકર વિધાનસભાના સ્પીકર છે અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને રાહુલ નાર્વેકરની એક તસવીર સામે આવી હતી. તો ઉદ્ધવ ઠાકરેએ સુપ્રીમમાં ફરી એફિડેવિટ કરીને એમ કીધું હતું કે વિધાનસભાના સ્પીકર આવી રીતના જે સરકાર છે એના નેતાઓને કેવી રીતના મળી શકે, હવે જ્યારે 2-3 દિવસમાં ચુકાદો આવવાનો છે. તો તે વખતે રાહુલ નાર્વેકરે એવું કીધું હતું કે મારે તો ઘણા બધા કામ હોય છે અને કોઈને મળવું એમાં કંઈ વાંધો હોતો નથી, એ આ કામ માટે જ મળ્યા છે એવું તમે કહી શકો નહીં. હવે આપણે એ પણ જોઈ લઈએ કે હવે ઉદ્ધવ ઠાકરેની પાસે શું વિકલ્પ રહેશે. ઉદ્ધવ ઠાકરે ફરીથી સુપ્રીમ કોર્ટમાં જશે, પરંતુ કાયદાના જાણકારોનું કહેવું એમ છે કે જ્યારે સ્પીકર કોઈ નિર્ણય લે તો સુપ્રીમ કોર્ટ એની અંદર કંઈ બીજું વધારે કરતા નથી. ખાલી સુપ્રીમ કોર્ટ એટલું જ ચેક કરે કે આ જે નિર્ણય લેવાયો છે
એ બધો નિયમો હેઠળ લેવાયો છે કે નથી લેવાયો, એટલું સુપ્રીમ કોર્ટ ચેક કરે. બાકી સુપ્રીમ કોર્ટ, સ્પીકરે જે ડિસિઝન આપ્યું એની સામે સુપ્રીમ કોર્ટ કંઈ કરતું નથી. એટલે મોટે ભાગે ઉદ્ધવ ઠાકરેને ત્યાં પણ હાર મળી શકે એવું એવું કાયદાના જાણકારોનું કહેવું છે. દર્શક મિત્રો, આ ઉદ્ધવ ઠાકરે માટે બહુ મોટો ઝટકો છે, કારણ કે તમે વિચાર કરો કે 57 વર્ષ જૂની આ શિવસેના જેને બાલાસાહેબ ઠાકરે બનાવેલી અને શિવસેનાનું એક મજબૂત નામ હતું અને શિવસેનાનું નેતૃત્વ ઉદ્ધવ ઠાકરે પાસે હતું, પરંતુ આ જે ફાળચા પડી ગયા એને કારણે ઉદ્ધવે આટલા વર્ષોની જે બાલાસાહેબની જે મહેનત હતી એની ઉપર પાણી ફરી ગયું છે અને અત્યારે ઉદ્ધવ ઠાકરે પાસેથી શિવસેના ચાલી ગઈ છે. હવે થોડુંક ખાલી મહારાષ્ટ્ર વિધાનસભામાં આંકડા જે છે એ પણ તમારી સાથે થોડા શેર કરી લઈએ કે મહારાષ્ટ્ર વિધાનસભાની અંદર ટોટલ 286 બેઠકો છે વિધાનસભાની, એમાંથી અત્યારે 104 ભાજપ પાસે છે, 40 એકના શિંદે પાસે છે, 41 NCP અજિત પવાર સાથે છે. એટલે ભાજપ, એકના શિંદે, NCP અજિત પવાર અને અન્ય, એમ ટોટલ જે આખું જે શિંદે સરકાર છે એની પાસે ટોટલ 203 બેઠકો છે અને એની સામે જે મહારાષ્ટ્ર વિકાસ અઘાડી છે એની પાસે માત્ર 83 બેઠકો છે. એમાં 44 કોંગ્રેસ પાસે છે, 16 શિવસેના પાસે છે અને 12 NCP પાસે છે. એટલે જ્યારે આ રાહુલ નાર્વેકર નિર્ણય આપવાના હતા એ પહેલાં જ એકનાથ શિંદેએ મીડિયા સાથેની વાતમાં એવું કીધું હતું કે ધારો કે કોઈ સંજોગોની અંદર અમારી વિરુદ્ધમાં પણ જો ચુકાદો આવે તો પણ અમારી સત્તા જાય એવું નથી, કારણ કે અમારી પાસે બહુમતીની સત્તા છે. તમને થોડીક એ પણ માહિતી આપી દઈએ કે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકર કોણ છે. તો રાહુલ નાર્વેકર 2014 પહેલાં શિવસેનાની સાથે હતા, એ પછી એમણે શિવસેના સાથે છેડો ફાડી અને NCP સાથે જોડાયા હતા. પરંતુ 2019ની અંદર જ્યારે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે રાહુલ નાર્વેકરે NCP સાથે છેડો ફાડી અને ભાજપ સાથે જોડાયા હતા અને ભાજપે એમને કોલાબાથી ટિકિટ આપી હતી અને રાહુલ નાર્વેકર ત્યાં કોલાબાથી ચૂંટણી જીત્યા હતા અને કોલાબાના અત્યારે ધારાસભ્ય છે અને અત્યારે એમને સ્પીકર તરીકે બનાવવામાં આવ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.